સુરત શહેર અને જિલ્લામાં પડેલા ભારે વરસાદની સાથે ઉકાઈ ડેમના ઉપરવાસમાં પડેલા વરસાદથી સુરતમાં તાપી નદી બે કાંઠે થઈ છે, તો સાથે સુરતમાંથી પસાર થતી ખાડીઓ પણ ઓવરફ્લો નજીક પહોંચી હતી, જ્યારે કેટલીક ખાડી ઓવરફ્લો થઈ જતા નીચાણવાળા વિસ્તારમાં પાણી ફરી વળ્યા હતા। સુરતની લીંબાયત ખાતે આવેલી મીઠી ખાડીમાં પણ ઓવરફ્લો થતા નીચાણવાળા વિસ્તારમાં પાણી ફરી વળ્યા હતા, જેને લઈ સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। તો સુરતમાં મેયર હેમાલીબેન બોકાવાલાએ મીઠી ખાડી વિસ્તારની મુલાકાત લીધી હતી અને પાલિકાના તંત્રને વહેલી તકે કામગીરી પૂર્ણ કરવા આદેશ આપ્યા હતા। તો પાલિકાની કામગીરીનો મેયરે લૂલો બચાવ પણ કર્યો હતો। મેયર હેમાલીબેન બોગાવાલાએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક વર્ષોમાં પાણી ઓછું ભરાય તેવા પ્રયત્નો કરાયા છે, આગામી વર્ષોમાં આ સમસ્યાનો નિકાલ આવે તે દિશામાં કામગીરી હાથ ધરાશે। તો હાલ પાલિકા તંત્ર સોસાયટીઓ અને નીચાણવાળા વિસ્તારમાંથી પાણી ઉલેચવાનું કામ કરી રહ્યું છે। સુરત મહાનગરપાલિકા દ્વારા ખાડીપુરને રોકવા કરોડોના ખર્ચ કર્યો છે, જોકે તે તમામ ખર્ચ નિરર્થક નીવ્યું હોય તેમ લાગે છે। હાલમાં લંબાયતમાં મીઠી ખાડીના પાણી સ્થાનિક વિસ્તારમાં ફરી વળતા પાલિકાની પ્રોમોન્સૂન કામગીરી પણ ધજાગરા ઉડી ગયા હોય તેમ લોકોમાં પણ તંત્ર સામે રોષ જોવા મળ્યો હતો। કેમેરામેન આશિફ શેખ સાથે ધીરજ સુમરા, હિન્ટીવ ન્યૂઝ, સુરત।